રાજુ, રાજકુમાર હજુ સુધી મસ્ત રીતે ઊંઘી રહ્યા છે, એમને કે ઉઠીને પત્નીને મનાવીએ, થોડો ભાવ દઈએ. ફરી સુઈ ગયો, ઓફિસ જવામાં મોડું થઈ જશે. ચા બનાવીને લાવી છું, જઈને પી લે. બીજી પત્ની સાથે પાર્થને મળે છે 5 માંથી 0. કોઈ હજુ સુધી મારાથી નારાજ છે? આ બધું છોડ અને તારી ચા ઉપર ધ્યાન દે, સમજો? ચાની સાથે સાથે આનું તાપમાન પણ વધી ગયું લાગે છે. અરે શું થયું, ક્યાં જાય છે? એ તો શું છે કે સલમાન ખાન આવીને નાસ્તો નહીં બનાવે, એટલે હું બનાવવા જઈ રહી છું. આટલી પણ શું ઉતાવળ છે, ચા તો પીને જા. રેવા દે, તારે મોડું થઈ જશે ઓફિસ જવામાં. પણ તેણી, આ પ્રેશર કુકર ગમે ત્યારે ફાટી શકે એમ છે. ટેણીને જમવામાં શું ભાવે છે? થેપલા ભાવે છે. સ્થળ કયું ગમે છે? પ્લેસ માટે તો એમ 100% શ્યોર, એની ફેવરિટ જગ્યા છે યુએસ. તો એમ કે કેને રંગ કયો ગમે છે? યેલો. ફિલ્મ કઈ ગમે છે ટેણીને? ખટ્ટા મીઠા. અરે વાહ, શું બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે? આલુ ગોબીના પરોઠા. દાદીજી અને માં દીપિકા સાથે રમતા હતા, તો વિચાર્યું કે દીપિકા માટે દૂધ લઈ આવું. સારું કર્યું, એને એકલી મૂકીને પણ ના અવાય ને. એક્ચ્યુઅલી હું છે ને બહુ જ ખુશ છું. હું તો ગઈકાલ રાત્રે જ આવવાની હતી, મારાથી તો રાહ પણ નહોતી જોવાતી. ગઈકાલ સાંજ પછી તો હું બહુ જ સરપ્રાઈઝ હતી. આટલા મહિના એકબીજાથી દૂર રહ્યા તેમ છતાં પણ પાર્થને મારી બધી જ પસંદ નાપસંદ બધું જ યાદ છે. કેમ નો યાદ હોય શર્વરી, તમારા બેયનો સંબંધ એટલો જૂનો છે ને. અમારો સંબંધ તો હમણાં નવો નવો શરૂ થયો છે, તો એને કેવી રીતે મને શું પસંદ છે શું નથી પસંદ એ ખબર હોય? થોડા સમયમાં ખબર પડી જશે. કાલે પાર્થે તેની બાબતે એક પણ સાચો જવાબ નહોતો આપ્યો, એટલે જ અપસેટ થઈ ગઈ હશે. મારે તો સમજવું જોઈએ ને, પણ ખરી છું, મારા પોતાના ઉત્સાહમાં એનું મન દુભાવી દીધું. આલુ પરાઠા અને મને ગોબી પરાઠા આપજે બેટા. અરે વાહ પરાઠા, આહા, શું સુગંધ આવે છે પરાઠાની. શું વાત છે ટેણી બેટા, તું આટલી ચૂપ ચૂપ કેમ છે? બસ એમ જ. ટેણી, તું પાર્થને કોબી પરાઠા કેમ આપી રહી છે? એને તો આલુ પરાઠા ભાવે છે ને, એ આપને એને ભૂલ થઈ ગઈ. એ તો શું છે કે અમારા લગ્ન તો હમણાં જ થયા છે ને, વધારે સમય થયો નથી, તો થોડો સમય લાગશે જ એકબીજાની પસંદ નાપસંદ જાણવામાં. એને પાર્થ, હેલો. હા, ડોન્ટ વરી, આઈ વિલ બી ઓન ટાઈમ.
હા, મારે નીકળવું પડશે, ઓફિસમાં જરૂરી કામ છે. ઓકે બાય. એ હું છે કે ગઈકાલે ડાન્સ કરી કરીને મારા સ્પેર પાર્ટ, મારો કહેવાનો મતલબ છે કે મારું શરીર થોડું થાકી ગયું છે, હું અત્યારે જઈને થોડો આરામ કરી લઉં છું. હા બેટા, હું પણ જઈને મારા રૂમમાં સફાઈ કરી લઉં. દીપિકાના બધા જ રમકડા જ્યાં ત્યાં પડ્યા છે, બધું જ વિખરાયેલું છે. ઠીક છે, બાપુજી ખોટું નહીં કહો, આ વખત તમે જે રમતનું ષડયંત્ર કર્યું હતું ને, એ જરૂર રંગ લાવશે. જોયું નહીં તમે? આ બંને વચ્ચે જે પ્રેમની હવા હંમેશા વહેતી હતી ને, આ વખતે એવું કંઈ દેખાયું નહીં. હવે તો એવું વાવાઝોડું આવશે કે એ ત્રણેયનો જે વિચિત્ર સંબંધ છે ને, જે લોકોની નજરમાં એકદમ રસપ્રદ છે, એ પાયામાંથી જ ઉખડીને ફેંકાઈ જશે. શું વાત છે, તમે કયા વિચારમાં ખોવાઈ ગયા? અંબિકા, પરીક્ષામાં એકને આનંદ મળ્યો છે, બીજાને પીડા. એ વાતની તકલીફ છે મને, પણ આ તકલીફ આપણે બધાએ સહન કરવી પડશે. ટેણી, પાર્થ અને શરવરીના આવનારા જીવન માટે એક સાચો નિર્ણય થવો બહુ જરૂરી છે, અને એનો એક જ રસ્તો છે, પાર્થને આ બંને માંથી કોઈ એકને પસંદ કરવી પડશે. પણ કોઈ પણ નિર્ણય લેતા પહેલા કે પછી આ પરીક્ષા દરમિયાન આપણે એક વાતનું બહુ ઝીણવટપૂર્વક ધ્યાન રાખવું પડશે કે આ ત્રણેય વચ્ચે એવી કોઈ વાત ન થાય જે ભવિષ્યમાં એમના મનમાં ઘર કરી જાય. આપણે એમના મનને સમજાવવાના છે, તોડવાના નથી. જી બાપુજી, હું એ વાતનું પૂરેપૂરું ધ્યાન રાખીશ. બાપુજી, જો એક વાત નક્કી જ હોય કે એ બંનેમાંથી કોઈ એકને અહીંયાથી જવું જ પડશે, તો એ બંનેના સંબંધમાં તિરાડ પડે કે પછી ખાડો પડે, આપણને શું ફેર પડે છે? જીવનના કયા વળાંક પર કોણ ક્યારે કેવી રીતે સામે આવી જાય એ કોઈ જાણતું નથી. કોઈ એ સમયે એકબીજાનો સામનો કરતી વખતે આ લોકોની નજરમાં શરમ નહીં, સમજદારી દેખાવી જોઈએ. એ વાતનું ધ્યાન રાખજે, બાકી બધું મારા પર છોડી દે. મારા મનમાં જો કોઈ વાત ચાલતી હોય તો હું કહું, એ પહેલા તું જાણી લે છે, તો હવે શું થઈ ગયું? ટેણી, કાંઈ ન બોલીશ. અમારા લગ્ન તો હમણાં જ થયા છે ને, થોડો સમય તો લાગશે જ ને એકબીજાની પસંદ નાપસંદ જાણવામાં, હે ને પારેત? હેરાન કરે છે મને, હું નહીં ઉપાડું તારો ફોન.
આ છોકરી પણ ક્યારનો ટ્રાય કરું છું કે માની જાય, પણ એને કોઈ ફરક જ નથી પડતો. સોરી, મને ખબર છે તું મારા કારણે નારાજ છે ને, મારા કારણે તારું મૂડ ઓફ છે ને. આઈ એમ સોરી. ના શૌર્વરી, તું કેમ સોરી કહે છે? સાચું તો કીધું તું પાર્થે, તમારા બેનો આટલો જૂનો સંબંધ છે, એને તારા વિશે જ વધારે ખબર હોય ને. કાંઈ વાંધો નહીં. હા, પણ તને ખોટું લાગ્યું છે ને? જો મને ખોટું તો નથી લાગ્યું, પણ થોડું વિચિત્ર લાગ્યું. જે રીતે ઓલી રાત્રે તને લઈ ગયું તું, તું સમજી શકે છે ને? આ મને બહુ ચાલુ આઈટમ છે, તો એને કંઈક સમજવામાં સમય લાગે છે. તો તારા ચહેરા પર જે હંમેશા રહે છે એ ક્યાં છે? એ જે હંમેશા ચીપકેલી રહે છે તારી સ્માઈલ, એ ક્યાં છે? તાર આવી નહીં સાચી સ્માઈલ જોઈએ. જોયું ને દીપિકા, એક વાર તારી મમ્મીના નાક પર ગુસ્સો ચડી ગયો, તે ઉતરવાનું નામ જ નથી લેતો. હવે શું કરીશું? ઓહ, તો હવે આપણે મમ્માને ગલીફચી કરીને હસાવશું. ગલીફચી કરીએ ને? શરવરી, નો કર ને. હું કઈ ઢીંગલી થોડી છું કે જ્યારે તું ઈચ્છે ત્યારે હું હસી પડું અને હું કહું છું બધું ઠીક છે, અને જો ઠીક નહીં હોય તો થઈ જશે ને. નેચરલ છે, મન છે, સમજવામાં થોડો સમય લે છે. તેણી, તેણી મારી વાત તો સાંભળ. તેણી, તેણી, તેણી સાંભળ તો. હું માનું છું કે તને ગુસ્સો આવ્યો હશે. તેણી, સાચું તો કહે છે તું. તું માણસ છે, ઢીંગલી નહીં. તારી જગ્યાએ કાલે રાત્રે હું હોત તો મને પણ ખોટું લાગી જાત. કદાચ સાચું કહું તો બહુ જ વધારે. હા પાર્થ. હેલો શૌર્વરી, તેણી ક્યાં છે? હું ક્યારનો એને ફોન ટ્રાય કરું છું, એ ફોન નથી ઉપાડતી. કાલ રાતની ગેમને લઈને તારાથી બહુ જ નારાજ છે પાર્થ. એ વાત જ કરવા નથી માંગતી. સાંભળ, તું ફટાફટ ઘરે આવી જા, એની સામે બેસીને એની સાથે વાત કર. હવે સામે આવીને શું વાત કરું? કાલ રાતનો હું એને સમજાવવાની કોશિશ કરું છું, પણ એ સમજતી જ નથી. તું ટેણીને કે મને ફોન કરે, હું અત્યારે નહીં આવી શકું. હું ક્લાયન્ટને સમય આપી ચૂક્યો છું, ઓફિસ જવું જ પડશે. પાર્થ, ક્યારેક ક્યારેક સંબંધોને પણ સમય આપવો બહુ જરૂરી છે. કામ તો પછી પણ સચવાઈ જશે, પણ જો સંબંધમાં તિરાડ પડી જશે ને તો પછી તું એને નહીં સાચવી શકે. પ્લીઝ ઘરે આવી જા. પણ જો સંબંધોમાં તિરાડ પડી જશે ને તો પછી નહીં સાચવી શકે. શું થયું ભરત? ગબ્બરની જેમ મારા માથે કેમ નાચી રહ્યા છો? પ્લીઝ ત્યાં જઈને બેસો ને, એક્સરસાઇઝ કરવા દો મને. બેસું છું. જલ્પા, હું વિચારું છું કે આપણે બંને છે ને એકદમ સ્પષ્ટ રીતે વાત કરી લઈએ, આ રોજ રોજ ના ટેન્શન થી છુટકારો મળી જાય. અરે તું હવે કહી દે કે ભાઈ તું શું કહેવા માંગે છે, કોની સાથે અફેર કરવા માંગે છે, પ્લીઝ. તમે જાણીને શું કરશો ભરત? અરે શું કરીશ જાણીને, બે ચાર દિવસ માટે ક્યાંક જતો રહીશ મનની શાંતિ માટે. એટલીસ્ટ મારા મનને એક વાતની શાંતિ તો રહેશે કે તું શું કરે છે, કોની સાથે છે. તમે ખરેખર જાણવા માંગો છો? હા હા, ખરેખર જાણવા માંગુ છું. યોગા ટીચર વિશે શું વિચાર છે તમારો? બસ મને ખબર જ હતી કે નાલાકને જોઈને જ મને સમજાઈ ગયું તું કે એની મસ્ત માઇન્ડ બ્લોઇંગ નજર એકદમ ખરાબ છે. તું એને તારો મોટિવેટર માને છે, પણ એ એમાંથી મોટિવેશન લઈને તારો ખોટો ફાયદો ઉઠાવે છે. હા બસ આ જ વાત મને નથી ગમતી તમારી. પહેલા સામે ચાલીને પૂછો છો અને પછી મારા પર ગુસ્સો કરો છો. મારે મારે તમને કહેવાની જરૂર જ નહોતી. અચ્છા અચ્છા, સોરી, નહીં ગુસ્સો થવું, નહીં કહું. તારે જે કરવું હોય કર, તારી શરત અને તારું પ્રોમિસ બધું મને યાદ છે. જો આ બધી વાતો કરવામાં છે ને મારું માથું દુખવા લાગ્યું, એક કપ ચા તો પીવડાવી દે. હમણાં
હું નથી જાણતી પાર્થ કે તું શું કહીશ, કેવી રીતે કહીશ, આ બધું એ બધું તું જાણે. હું તો બસ એટલું જ ઈચ્છું છું કે આ મેટર આજે ને આજે સોલ્વ થઈ જાય. શૌર્વરી, મેં તો ગઈકાલ રાત્રે પણ એની સાથે વાત કરવાની કોશિશ કરી, ઇનફેક્ટ આજે સવારે પણ પ્રયત્ન કર્યો, કઈ પણ કહું તો એ કઈ જવાબ જ નથી આપતી મને. તું જ મને કે કેવી રીતે સોલ્વ કરું આ બધું. હું કેવી રીતે કહું પાર્થ, કેટલા મોટા મોટા પ્રોબ્લેમ્સ તે સોલ્વ કર્યા છે, આ તો બહુ જ નાનો પ્રોબ્લેમ છે. પાર્થ એ હર્ટ થઈ છે, જો એની જગ્યાએ હું હોત તો મને પણ આટલું જ દુઃખ થાત. હું માનું છું કે આપણે બંને ઘણો સમય સાથે વિતાવ્યો છે, પણ એને બહુ જ તકલીફ થઈ છે આ વાતથી. પાર્થ, આ સંબંધ આપણી વચ્ચે બંધાયો છે, તો આપણે જ એને સાચવવો પડશે ને. યાદ છે જ્યારે હું નારાજ થતી હતી ત્યારે તું મને કેવી રીતે મનાવતો હતો? બિલકુલ એ જ રીતે જઈને તારે એને પણ મનાવવી જોઈએ, પ્લીઝ. ઓકે, થોડો સમય લાગશે મને, બટ આઈ પ્રોમિસ હું મનાવી લઈશ. થેન્ક યુ. સોરી બેબી, હવે તું માની જા ને. જો જ્યાં સુધી તું મને માફ નહીં કરે ને, હું આવી જ રીતે કાન પકડીને ઊભો રહીશ તારી સામે. અચ્છા, આઈ પ્રોમિસ હવે પછી હું તારી બધી જ વાત સમજીશ, તારી પસંદ નાપસંદ બધું જ. બસ તારે મારી સાથે એક અઠવાડિયું રહેવું પડશે, તું અને હું, એ પણ સ્વિટ્ઝરલેન્ડ. સ્વિટ્ઝરલેન્ડ? હું એટલી ખુશ છું ને, હે અંબે માતાજી, હું અને દીપિકા પહેલી વાર દેશની બહાર જશું, પહાડોમાં. પણ ભારત, દીપિકા તો શૌર્વરી પાસે છે ને દાદાજીની શરત પ્રમાણે, આપણે ચારે જશું ને? ના, ખાલી તું અને હું.